नमस्कार दर्शक मित्रों, आप जो रहे हैं न्यूज पॉइंट चैनल। मुख्य समाचार चौथा पहला, एक नजर करिए आज की हेडलाइंस पर। बनासकांठा जिल्लामां शाळाना बाळकोने शिक्षको करावी रह्या छे मोती सवारी। बाबरना कपरू पोर शाळाना विद्यार्थीओने विकप डाल अथवा घेटा बकरानी जेम भरीने जता होवानो वीडियो सामे आव्यो। राजस्थानना अबुरोडमां हिट एंड रननी घटनामां 3 लोकोना मौत थया। सोमवारे सांजे कार चालके 10 लोकोने लीधा ताड़फेटे। डिजा नगरपालिकानी सामान्य सभामां पालिकानी विविध कमिटीओना चेरमेनोनी वर्णी करवामां आवी। खेडूतोना हितने लईने शहेरमां लागू थरारी टाउन प्लानिंग स्कीम रद्द करवानो ठराव करवामां आव्यो। पालनपुर कलेक्टर कचेरी खाते 1000 जेटले आशा वर्कर कार्यकरोए पोतानी मांगणीओने लईने सूत्रोच्चार साथे धरणा योज्या। सरकार द्वारा मांग संतोषवामां नहीं आवे तो आगामी समयमां आशा वर्कर कार्यकरो वोटथी जवाब आपवानी चिंता उच्चारी। पालनपुर नगर पालिका में नवा पंडित युगल लग्न नोंदणी करावा माटे आवी पहोंच्यो। लग्न मंडप में सीधा ज परिवार साथे नव दंपति लग्न नोंदणी करावा आवी पहोंच्यो। હવે જોઈએ વિગતવાર મુખ્ય સમાચાર। હાલમાં વડોદરાના હણની તલાવ દુર્ઘટનામાં માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો છે, છતાં પણ શિક્ષિકાએ કોઈ જાણે સીક ન લીધી હોય તેવા દ્રશ્યો ફરી એકવાર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી સામે આવ્યા છે, જેમાં એક પિકઅપ દાલામાં ઘેટા બકરાની જેમ 40થી વધુ બાળકોને લઈ જતા હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે। મોતની સવારી। હાલમાં વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો છે, છતાં પણ શિક્ષકોએ કોઈ જાણે શીખ ન લીધી હોય તેવા દ્રશ્યો ફરી એકવાર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી સામે આવ્યા છે, જેમાં એક પિકઅપ ડાલામાં ઘેટા બકરાની જેમ 40થી વધુ બાળકોને લઈ હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે। માતા પિતા જે બાળકોને લાડ પ્યારથી ઉછેરી શાળામાં અભ્યાસ માટે મોકલી સારા ભવિષ્યના સપના સેવતા હોય છે, પરંતુ ક્યારેક શાળાના શિક્ષકોની બેદરકારીને લીધે મોટી દુર્ઘટના બનતી હોય છે, જેમાં બાળકોને જીવ ખોવાનો વારો આવતો હોય છે। જુઓ આ મોતની સવારીના દ્રશ્યો। આ દ્રશ્યો છે ભાભરના કપરુપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના, જેમણે સણાદર બનાસ ડેરીની મુલાકાત માટે લઈ જવા શિક્ષકોએ માત્ર એક પિકઅપ ડાલાની વ્યવસ્થા કરી, જેમાં 40થી વધુ વિદ્યાર્થીઓને લઈ જવાતા હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે। વિદ્યાર્થીઓ બેસી શકે તેવી સ્થિતિ પણ નથી, એવા ઠસોઠસ પિકઅપ ડાલામાં વિદ્યાર્થીઓને ઊભા રાખવામાં આવ્યા, તેમજ વિદ્યાર્થિનીઓ માટે પણ કોઈ જ અલગ વ્યવસ્થા કરાઈ ન હતી। વિદ્યાર્થીઓને આ રીતે ખીચોખીચ પિકઅપ ડાલામાં ઊભા રાખી લઈ જવાનો આ વિડીયો ટ્રાફિક પોલીસ સામે અનેક સવાલો ઉઠાવી રહ્યો છે। જો આ સમયે કોઈ અકસ્માતની દુર્ઘટના સર્જાય તો કેટલાના જીવ જાય તે અણિયાળો સવાલ છે, તેમજ એના માટે જવાબદાર કોણ? બાઈટ શાળાનો શિક્ષક। આ પિકઅપ ડાલામાં આગળ શિક્ષકો પણ સવાર હતા, તેમણે કહ્યું કે અમે બનાસ ડેરીની મુલાકાત માટે લાવ્યા છીએ। આપણે ન્યૂઝ પોઈન્ટ ચેનલ વતી અમે એક જાગૃત નાગરિક તરીકે સવાલ પૂછીએ છીએ, શું આ વિદ્યાર્થીઓ માટે વાહનની યોગ્ય વ્યવસ્થા કરવી શિક્ષકોની ફરજમાં નથી આવતી? શું આ રીતે એક જ વાહનમાં ખીંચોખીંચ વિદ્યાર્થીઓને બેસાડવા માટે કોઈ વાલીની મંજૂરી મેળવી હતી?
તો પછી કોઈ દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ? કેમ આ શિક્ષકોએ હાલમાં માસૂમ બાળકોની મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠેલા હરણી તળાવની દુર્ઘટનામાંથી કોઈ જ શીખ ન લીધી? બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી આ શાળા અને શિક્ષકો સામે કેવા કડક પગલાં લેશે જેથી કરીને ફરી કોઈ માસૂમ બાળકોનો જીવ જાય તેવી ઘટના ઘટિત ન થાય? આશા રાખીએ છીએ કે વહેલી તકે આ વિડીયો જોઈ ટ્રાફિક પોલીસ પણ પોતાની તરફથી કાર્યવાહી કરશે. કેટલા બાળકો ભર્યા સ્કૂલમાં મુલાકાત માટે આવેલા? કેટલા બાળકો ભર્યા છે? કેટલા બાળકો છે? બાળકો છે 35. વાહન કેટલા બાળકોનું પાર્કિંગ છે? તમે કોણ છો? અમે શિક્ષક છીએ. કઈ સ્કૂલમાંથી છો? કપુકુશા. હે, મુલાકાતે આવેલા? મને કોલેજ, હા મને ખબર છે, આ ડેરી છે, હું મુલાકાતે આવેલા છીએ. આટલા બધા બાળકો ભર્યા ને કઈ અકસ્માત બીજો થાય તો જવાબદાર કોણ? બરાબર છે સાહેબ, મુલાકાતે જ આવ્યા છીએ અહીંયા, મુલાકાત લઈને પાછું. આટલા બધા પરમિશન તમે લીધી છે કોઈ ડીઓ કચેરીથી? પરમિશન બતાવો ને મને જિલ્લામાંથી શિક્ષણ અધિકારી. સાહેબ, ડેરીમાં મુલાકાત લી માટે ઈમેલ અમે કરેલો છે, ત્યાંથી પરવાનગી આપી એટલે અમે અહીંયા. ક્યાંથી આપી? ડેરી તો આપશે, પણ તમને આવા વાહનમાં આટલા બાળકો ભરીને આવો છો, કંઈ પણ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? હે, તમે શિક્ષણ અધિકારીની, જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લીધી ખરી? કેટલા બાળકો ભર્યા છે તમે? 35-40. શું નામ છે તમારું? વસંતભાઈ પટેલ. અમે ચાર સ્ટાફ છીએ, ચાર જણા છે. કોણ છે જવાબદાર વ્યક્તિ? કોણ મુખ્ય તમારા આચાર્ય? અમે ચાર આયેલા છે. આચાર્ય સાથે છે? આચાર્ય શાળામાં છે. આચાર્ય શાળામાં છે, નંબર આપો મને એમનો. બરોબર, ના ના મને કંઈ ના થાય. શું નામ છે સાહેબ તમારું? પંકજ પટેલ. પંકજભાઈ, કઈ સ્કૂલમાંથી આવો છો? કપરુપુર. કપરુપુર કયો તાલુકો લાગે? બાબર. બાબર એમ ને. ડીસામાં શાળાના વિદ્યાર્થીઓએ ફ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત બટાકા સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી. ઘરે ભોજનમાં લેવાતું અનાજ ખેડૂતો કેટલી મહેનતથી ઉખાડે છે અને તેમના સુધી કઈ રીતે પહોંચે છે તે વિશે માહિતી મેળવી હતી. ડીસામાં શાળાના બાળકોએ ભોજનમાં મળતું અનાજ કઈ રીતે તેના સુધી પહોંચે તેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી અને ડીસાની સવિયાણા પ્રાથમિક શાળા અને સમૂહ મોટા પ્રાથમિક શાળાના બાળકોએ ફ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિવિધ સંસ્થાઓની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તમામ બાળકો ડીસામાં આવેલ બટાટા સંશોધન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને બટાટા સંશોધન કેન્દ્રના કર્મચારીઓએ બટાટા કઈ રીતે પકવવામાં આવે છે, તેનું વાવેતર ક્યારે અને કેવી રીતે થાય છે, તેમાં પાણી કઈ રીતે આપવામાં આવે છે, ખાતર બિયારણ કઈ રીતે અને કેટલું નાખે છે, ખેડૂતો કેટલા દિવસ સુધી કેવી મહેનત કર્યા બાદ બટાટા તૈયાર થાય છે તેની સંપૂર્ણ માહિતી આપી હતી. આ અંગે બટાટા સંશોધન કેન્દ્રના કમલેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે સવિયાના પ્રાથમિક શાળાના બાળકો અહીંયા બટાટા સંશોધન કેન્દ્રની મુલાકાતે છે. બાળકો ફ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ કઈ રીતે કામગીરી કરે છે તેના વિશે જાણે તે માટે ડીસા બટાટા સંશોધન કેન્દ્રની મુલાકાતે આવ્યા છે. અહીં બટાટા કેવી રીતે ઉગાડવામાં આવે છે, ખેડૂત કઈ રીતે અને કેટલી મહેનત કરી અનાજ પકવે છે તે જાણે અને ખેડૂત પ્રત્યે પણ બાળકોને પણ ઇન્ટરેસ્ટ જાગે તે માટે બાળકોએ બટાટા સંશોધન કેન્દ્રની મુલાકાત લઈ બાળકોએ માહિતી આપી હતી. હવિયાણા પ્રાથમિક શાળાના બાળકો આજે અહીંયા બટાકા સંશોધન કેન્દ્રની મુલાકાતે આવેલા છે. બાળકો ફ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જુદા જુદા પાકો, જુદી જુદી સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે એના વિશે જાણે, જેમ કે આજે બટાકા પર આવ્યા, બટાકા સંશોધન કેન્દ્ર વિશે જાણવા આવ્યા છે. તો બટાકા કેવી રીતે ઉગવવા, એમાં શું શું જાણકારી મેળવવી, ભવિષ્યમાં એમને કોઈ ઉપયોગમાં આવે બટાકાને અને કિસાન પ્રત્યે બાળકોને પણ ઇન્ટરેસ્ટ જાગે એવા એક પ્રયત્ન સાથે સાવિયાણા પ્રાથમિક શાળાના બાળકોને લઈને અહીંયા બટાકા સંશોધન કેન્દ્ર ખાતે આવેલા છે. અહીંયા અમે એમને જુદા જુદા બટાકાના અખતરા અને એને લગતી માહિતી આપીએ છીએ બાળકોને. નામ અમૃતભાઈ પરસોત્તમભાઈ આસોલ, મુખ્ય શિક્ષક સાવિયાણા પ્રાથમિક શાળા. ફ્રી વોકેશનલ અંતર્ગત વિવિધ સંસ્થાઓ અને બટાટા સંશોધન કેન્દ્રની મુલાકાતે અમે સાવિયાણા પ્રાથમિક શાળામાંથી બાળકોને લઈને આવ્યા છીએ. બાળકો બટાટા સંશોધન કેન્દ્ર વિશે જાણે એ એનો મુખ્ય હેતુ છે. રાજસ્થાન આબુ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઓવરસ્પીડ કારે રસ્તા ઉપર ચાલતા 10થી વધુ લોકોને અડફેટે લીધા, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા, જ્યારે 8 જેટલા રાહદારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં લગ્ન સરાની સિઝન ચાલી રહી છે, ત્યારે નગરપાલિકા ખાતે એક નવપરિણીત યુગલ લગ્ન કરીને સીધું જ લગ્ન નોંધણી કરાવવા માટે પાલિકા ખાતે આવી પહોંચ્યું, જેને લઈને પાલિકા ખાતે લોકો આ નવ
પરિણીત યુગલને જોઈને અચરજ પામ્યા હતા. જોકે પરિવાર સાથે લગ્ન નોંધણી કરાવવા આવેલા યુગલને પાલિકાના લગ્ન નોંધણી વિભાગના કર્મચારીઓ દ્વારા લગ્ન નોંધણી કરી આપતા હાયુગલ પરત પોતાના પરિવાર સાથે ઘરે નીકળ્યું હતું. 51 શક્તિપીઠ મહોત્સવ અંબાજીમાં બીજા દિવસે શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ. મણિભદ્ર વીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજના આશીર્વાદ અને આશીર્વચન સાથે પરિક્રમાનો શુભારંભ કરાવાયો. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બીજા દિવસે શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ. આ પ્રસંગે મણિભદ્ર વીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી વિજય સોમપુરી મહારાજના આશીર્વચન અને શ્રી આસા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર વરુણકુમાર ભરણવાલની પ્રેરક ઉપસ્થિતિમાં માય ભક્તોએ જય અંબેનાથ સાથે ધર્મમય માહોલમાં 51 શક્તિપીઠ પરિક્રમા પથ ઉપર પ્રયાણ કર્યું હતું. આ પ્રસંગે પૂજારી વિજય સોમપુરી મહારાજે જણાવ્યું હતું કે અંબાજી એવું પવિત્ર સ્થળ છે કે જ્યાં 51 શક્તિઓ વિરાજમાન છે. આપણને એક સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળે છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીમાં આપણી શ્રદ્ધાને આસ્થાને અનુરૂપ 51 શક્તિપીઠનું નિર્માણ કરાવી સૌ માય ભક્તો અને શ્રદ્ધાળુઓને અનેરી ભેટ આપી છે, જે આપણા સૌના અને ગૌરવની વાત છે. આ અવસરનો લાભ લેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વચન આપીને મહારાજે યાત્રાનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ સંઘોના પ્રતિનિધિઓ, વિવિધ ભજન મંડળીઓ, સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી ભાવિક ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા છે. કે ગુજરાત આપણે જે આ 51 શક્તિપીઠોનો એમ મૂળ શક્તિપીઠો જેમ કહીએ, એમાં અંબાનો મૂળ શક્તિપીઠો છે એ 51 શક્તિપીઠોનું સુંદર એવો આયોજન ત્યાં જે કરવામાં આવ્યું છે. અને એ સુંદર આયોજનના અંદર પણ 51 મા ભગવતીઓની અહીંયા સ્થાપના કરવામાં આવી છે. અને 51 શક્તિપીઠોને દ્વારા આ તીર્થને મૂળ આ તીર્થ બહુ જ પ્રાચીન તો છે જ, પણ એક નવી ઓપ એને જે અંદર આવી છે. અને તમે એક એક શક્તિપીઠના તમે જ્યારે દર્શન કરવા માટે જાઓ અને એક એક શક્તિપીઠના જ્યારે દર્શન કરતાં કરતાં તમારા મનને અંદર એમ ઉલ્લાસ થાય કે હા, મા ભગવતીના દર્શન હું 51 શક્તિ જે શક્તિપીઠના દર્શન તમે કરો એનું ત્યાંનું દ્રશ્ય જે દેખાય એ સુંદર વ્યવસ્થા તીર્થ વિકાસ બોર્ડ અને પવિત્ર યાત્રાધામે પણ એને જે સુંદર રીતે જે આયોજન કરીને આગળ વધી રહ્યું છે. મારો એક જ સંદેશ છે કે આવી વ્યવસ્થા હરેક તીર્થક્ષેત્રોમાં હોવી જોઈએ અને બધા જ તીર્થક્ષેત્રોની અંદર આપણે જોઈએ અને અંદર સુંદર દેખાય. અને વિશેષતા કરીને મને એક સામેનું એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે. જ્યારે હું 22 તારીખે ત્યાં અંદર હું હાજર હતો, આજે આપણી વર્ષોની જે તપસ્યા હતી આપણી, એ વર્ષોની તપસ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મસ્થળ ઉપર એની જે કલાકૃતિ આપણે અહીંયા મૂકી છે એ કલાકૃતિને જોઈને આજ મારું સપનું એમ દેખાઈ રહ્યું. હું 22 તારીખે ત્યાં હતો, આ જે પ્રતિષ્ઠાની અંદર હાજર રહ્યો હતો એ અહેસાસ મને અત્યારે અહીંયા થઈ રહ્યો છે. માં અંબા ભગવતીને અંદર પણ એવું જ એક સુંદર આ આયોજન આ વાતાવરણ ઊભું થયું છે. હું આ સરકારને અને પવિત્ર યાત્રા બોર્ડને પણ વિનંતી કરીશ કે બધા તીર્થોને એવી વ્યવસ્થા કરે અને યાત્રિકોને સુંદર એવી અહીંયા વ્યવસ્થા મળી શકે અને ભાવના સાથે લોકો અહીંયા આવે એવી મારી સૌને ખૂબ સંદેશ છે. અને ખૂબ આ દેશની અંદર પ્રગતિ થાય, પ્રગતિ એની હિસાબે થશે. જ્યારે સનાતન ધર્મની સ્થાપના જ્યારે અત્યારે થઈ રહી છે અને આદિકાલથી સનાતન ધર્મ છે જ, પણ વર્તમાનની અંદર જ્યારથી આ અમારી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી એ સુંદર એવી જે બધા તીર્થોની અંદર અને રામ જન્મભૂમિ હોય, જ્ઞાનવાપી હોય કે પછી મથુરાની હોય, જે પણ જે આપણા તીર્થસ્થાનો જે જતા રહ્યા હતા એ તીર્થસ્થાનોને પાછા આપણે મેળવી રહ્યા છે એનો અમને બહુ ગર્વ છે. બસ આ જ તીર્થનો આપણે પાછા હાથમાં આવે અને રામ રાજ્યની સ્થાપના આપણા દેશની અંદર થાય એવો હું આખા ભરૂચ ભારતને વિનંતી કરું છું અને બધા લોકોને પણ વિનંતી કરું છું. આવનાર દિવસોની અંદર 2024ની અંદર 400 પાર ને હું તો એમ કહું પૂરેપૂરી પાર થવી જોઈએ એ ટાઈપનું લે અને આ દેશની અંદર રામ રાજ્યની સ્થાપના થાય એ જ મારો એક શુભ સંદેશ છે. અસ્તુ. બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી, જ્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈ શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. સમિતિઓની રચના, સભાસદની કાર્યવાહી પૂર્ણ થતા કમિટીના મળનાર સભ્યોએ પોતાની નારાજગી દર્શાવી. બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાની સામાન્ય
ધારાસભામાં પાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી કરવામાં આવી, જ્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈને શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો. સમિતિઓની રચના બાદ સભાની કાર્યવાહી પૂર્ણ થતાં કમિટી ન મળનાર સભ્યોએ પોતાની નારાજગી દર્શાવી. ડીસા નગરપાલિકાની સામાન્ય સભા અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણ પામતા આભાર પ્રસ્તાવ સાથે શરૂ થઈ હતી. પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે વિવિધ એજન્ડા પરના કામો રજૂ કરતા સભ્યોએ બહાલી આપી હતી. જોકે વિપક્ષી સભ્યો શહેરના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માંગતા હોય પ્રમુખે બોર્ડ બાદ ચર્ચા કરવા જણાવ્યું. એજન્ડામાં મુખ્ય બે કામોમાં શહેરમાં ટાઉન પ્લાનિંગ યોજના અંગેનો એજન્ડો આવતા પ્રમુખે ખેડૂતોના હિત ખાતર ટાઉન પ્લાનિંગ સ્કીમ મુલતવી રાખવાનો ઠરાવ કરવાનું જણાવતા તમામ સભ્યોએ બહાલી આપી. ત્યારબાદ પાલિકાની વિવિધ સમિતિઓની રચના અંગે જિલ્લા ભાજપમાંથી વ્હીપ આવતા પ્રમુખે વ્હીપ વાંચી સંભળાવ્યો હતો અને વિવિધ 21 કમિટીઓના ચેરમેનોના નામ રજૂ કર્યા હતા, જેને સભ્યોએ બહાલી આપી હતી. આમ સામાન્ય સભા તો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ, પરંતુ બાદમાં સમિતિ ન મળવાથી નારાજ સભ્યોએ મુખ્ય પ્રમુખ સમક્ષ તેમજ ભાજપના સભ્યો સમક્ષ પોતાની હૈયાવરાટ ઠાલવી અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ડીસા નગરપાલિકામાં 21 જેટલી સમિતિઓની ચેરમેનોની વરણી થતાં માણી સમાજના એક પણ સભ્યને સમિતિ આપવામાં આવી ન હતી, તેથી સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. પાલિકામાં માણી સમાજના 5 સભ્યો ચૂંટાયેલા છે, જેમાં દીપક પડિયારને અગાઉ દંડક બનાવાયા હતા અને ત્યારબાદ કમિટીમાં પણ એક પણ સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જ્યારે વોર્ડ નંબર 8ના અપક્ષ નગર સેવક નિકિતા ઠાકોરે જણાવ્યું હતું કે પાલિકામાં અપક્ષ ચૂંટાયેલા સભ્યોને પણ સમિતિ આપવામાં આવી છે અને ભાજપને પણ સાથ આપનાર અપક્ષ સભ્યોને કમિટીનો આપી અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ભારત માતા કી જય. આજે નિશા નગરપાલિકામાં 2.5 વર્ષ બાદ બીજા ટર્મ માટે જે નગરપાલિકાઓની વિવિધ કમિટીઓની રચના હતી એ અંતર્ગત પાર્ટીએ ખૂબ સારી અને સૌને સારી રીતે કામ કરી શકે, ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જઈ શકે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા શહેરનો સારામાં સારો વિકાસ થયા માટે કમિટીઓની રચના કરી છે. હું પાર્ટીનો પણ ખૂબ જ આભારી છું કે તેઓએ મને પણ ટાઉન પ્લાનિંગ કમિટી આપી છે, જેના થકી ડીસા શહેરના વિકાસમાં હું મારું મહત્તમ યોગદાન આપી સારા કાર્ય કરી શકું તે માટે પાર્ટી મને જે તક આપી છે તે બદલ તેમનો આભાર માનું છું. સાથે સાથે ક્યાંક કંઈક વિવાદિત કંઈક વસ્તુ હશે, કંઈક કોઈ પ્રશ્ન હશે તો તેનો પણ અમે સાથે રહી સાહિત્ય ઉકેલ લઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દિશાનો સારામાં સારો વિકાસ થાય તે દિશામાં પ્રયત્ન કરીશું. અને આપ્યું અપક્ષ વાળાને આપ્યું તો શું, અમે લોકોએ શું પાપ કર્યું? અમે લોકોએ એટલા કામો કરાય, એટલા તો ભાજપ વાળાએ બી નહીં કરાય. અમારું ચાલુ નોકરી પર, હું એડવોકેટ, મારું ચાલુ નોકરી પર બધું છોડીને ત્યાં બગાડીને અહીંયા આગળ કામ કરાવ્યું તો એનું શું? તો અમાર લોકોને શું કોઈ ઇજ્જત નહીં? અમાર લોકોને શું નહીં મળે? ના, અમે બીજી વાર ચૂંટાયેલા છો, તમે કઈ આશા નહીં રાખીએ? નગરપાલિકા બધા માટે છે. એ તો મારા સામે ભાજપમાં 3 જણા હાર્યા છે અને હું અપક્ષ એકલી જીતી, તો લોકોએ કઈ રીતે મને વિશ્વાસ કરીને જીતાડી હશે? મારે તો કઈ આગળ કાર્યવાહી તો કરવાની કોઈ હતી નહીં. હું તો લોકોના કામ કરાવવા માંગતી હતી. અપક્ષમાં કોઈ લોકો અપક્ષ જોડે વિશ્વાસ કેમ રાખ્યો હશે? ભાજપ મારા સામે હારી ગયું હોય અને મારે અન્યાય કરવામાં આવ્યો. ન્યાય કરવો તો બધા સાથે એક સરખું કરવામાં આવ્યો. ન્યાય નહીં થયો અમારા જોડે. જે રાખ્યો હોય, જે કોઈ રાખ્યો હોય, શું ખબર જે કોઈ રાખ્યો હોય. આજની જનરલ સભામાં ડીસાની સુખાકારી માટે અને ડીસાના વિકાસ માટેના કામો લેવામાં આવ્યા અને આજે રોજ સાધારણ સભામાં આગલા એજન્ડાને સ્વીકારીને આગલી કમિટીઓની મુદત પૂર્ણ થતી હોવાથી નવી કમિટીઓની ભારતીય જનતા પાર્ટી દ્વારા રચના કરવામાં આવી. અમારે ટીપી રોડ જોતો નથી, બરાબર? સંગીતાબેનને મેં વાત કરી કે અમારે રોડ નથી જોતો, રજ કરવાની વાત થઈ છે અને રજ કરશે. અમારે રાજપુર ખાતામાં ચાલો ટીપી જોતો નથી. અમારે નાની જગ્યાઓ છે, વીઘો જગ્યા છે, બરાબર? છોકરાને પલોટીને એટ પડશે. અમારે ટીપી જોવતો નથી, એના માટે રજ કરજો. અમારે કોઈ સરકારનો વિરોધ નથી, કોઈ પક્ષનો વિરોધ નથી. અમારે આ રોડ જોવતો નથી અમારે, બરાબર? મારું નામ ગોવાભાઈ માધાભાઈ પરમાર. ડીસા નગરપાલિકા દ્વારા જે રાજપુર વિસ્તારમાં ટીપી સ્કીમ મૂકવામાં આવેલી હતી તે ટીપી સ્કીમ આજે રદ થઈ છે, તે બદલ ડીસા નગરપાલિકા પ્રમુખનો ખૂબ ખૂબ આભાર, ભૂપેન્દ્રસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર, શક્તિસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર અને ભાજપ સરકાર ખૂબ સરસ કામ કર્યું છે, ખેડૂતના હિતમાં કામ કર્યું છે તે બદલ ડીસા નગરપાલિકાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.
ટીપી સ્કીમ આવે તો અમે નાના નાના ખેડૂતો જે છે અમારા જેવા તેમનો મરો થઈ જાય છે, અને અમુક જે બિલ્ડરો છે મોટા તે બિલ્ડરોને ખૂબ ફાયદો થાય છે, તેથી તેમના અંગત ફાયદા માટે આ ગરીબ નાના ખેડૂતોની જમીન કાપવામાં આવે છે અને તે આજે રદ થઈ છે તે અમને ખૂબ આનંદ થયો છે। થરાદ એપીએમસીમાં ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ। થરાદ માર્કેટયાર્ડમાં ચેરમેન માટેની ચૂંટણી પાટણ જિલ્લા રજીસ્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં માર્કેટયાર્ડના બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પરબતભાઈ પટેલની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી અને વાઇસ ચેરમેન કરણસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી। એપીએમસીના 15 ડિરેક્ટરોની સર્વાનુમતે ચેરમેન વાઇસ ચેરમેનને બિનહરીફ તરીકે વરણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીથી અમારે ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના મેન્ડેટથી ચેરમેન તરીકે મારું નામ આવ્યું છે અને મેં વાઇસ ચેરમેન તરીકે શ્રી કરણસિંહ ચૌહાણજીનું નામ આવ્યું છે। તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી તથા આપણા થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા અમારા જિલ્લાના બનાસકાંઠાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ ચૌહાણ અને થરાદ સંગઠનનું મંડળ જે આ મેન્ડેટ આપ્યો એ બદલ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ, અને અમારા ડિરેક્ટરશ્રીએ પણ અમને જે બિનરીફ કર્યા એ બદલ ડિરેક્ટરશ્રીઓ અને તાલુકાની જે આખી મારી બોડીને બિનરીફ કરી બધા ખેડૂતોનો અને ટોટલ મતદારોનો આ તબક્કે આભાર માનું છું, અને જે અમારો માર્કેટયાર્ડનો વિકાસ તેજ ગતિએ ચાલે છે એનાથી પણ વધારે તેજ ગતિએ ચાલશે એ જ બધી શુભેચ્છાઓ। બનાસકાંઠાના પાલનપુરમાં 1000 જેટલી આશા વર્કર કાર્યકરે પોતાની માંગણીઓ સાથે કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યો હતો। સૂત્રોચ્ચારમાં સરકારને પણ આડે હાથે લીધી હતી। કલેક્ટરને આવેદન પત્ર આપીને ધરણા યોજ્યા હતા અને સરકાર દ્વારા તેમની માંગણીઓ નહીં સંતોષાય તો જિલ્લાની તમામ આશા વર્કર આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પાલનપુરમાં 1000 જેટલી આશા વર્કર બહેનોએ રેલી યોજી હતી। પોતાની વિવિધ માંગણીઓને લઈને જિલ્લાભરમાંથી પાલનપુર આવેલી આશા વર્કરોએ રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે બેસી જઈ ધરણા યોજ્યા હતા। જોકે સૂત્રોચ્ચારમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પગારમાં વધારો અથવા 50% વેતન સરકારે ચૂકવ્યું નથી, ત્યારે એપ્રિલ 2023થી આ દિન સુધી 9 માસનો પગાર વધારો મળ્યો નથી અને વાવ તાલુકામાં તો પગાર વધારો જ નથી મળ્યો, ત્યારે માતા મરણ પોલિયો અને અન્ય કામગીરી સરકાર પોતાની પાસે કરાવે છે ત્યારે વધારો ન મળતા આક્રોશ સાથે સરકારને આગામી સમયમાં આશા વર્કરોએ વોટથી જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી હતી। અગાઉ ઘણા સમયથી 31 થી મેં વારંવારના કાર્યક્રમો કઈ આવેદનપત્ર આપતા હતા, શાબ્દિક અને લેખિત રજૂઆતો કરી છે, તેમ છતાં આ બહેનોની માંગણી પૂરી થઈ નથી। છેલ્લે મેં 29 તારીખથી અત્યારે 15 દિવસથી હડતાલ પર છીએ, તેમ છતાં હજુ તો આ લોકોને એમના વેતન વધારાનું સમયસર ચૂકવ્યો નથી, તો હું ભાજપ સરકારને જણાવવા માગું છું કે આ બહેનો ફક્ત આશા વર્કર બહેનો જ નથી પરંતુ એ મતદાતાઓ પણ છે, તો જો બહેનોને સમયસર વેતન નહીં મળે અને એમની માંગણીઓ પૂરી નહીં થાય તો આવનારા સમયમાં ભાજપ સરકારને મોટો ફટકો પડી શકે છે। પહેલી અને છેલ્લી માંગણી એ છે કે અમારો ફિક્સ પગાર થાય, પછી અમને વર્ગ 4માં અમારો સમાવેશ થાય, અમને અમારા હક મળે અને અમારો ટાઈમ પણ ફિક્સ થાય, પગાર પણ ફિક્સ થાય અને અમારા જે દરેક કર્મચારીને જે લાભો દિવાળી પર કે તહેવારો ઉપર કે જે લાભો મળે છે લાભો મળે, વત્તા અમારી બહેનોના ડિલિવરીની ઓપરેશનની એ બધી રજાઓ આવતી નથી અને એ બેન રજા મૂકે તો એનું વેતન કપાય છે, તો આવી રજાઓ મળતી થાય આવું સરકાર અમારા વિશે કંઈક વિચારે એવી અમારી મનની ઈચ્છા છે। રીસા ધાનેરા રોડ ઉપર આજે વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જા હોવાની ઘટના સર્જાઈ છે। દૂધ લેવા જઈ રહેલી 18 વર્ષીય યુવતીને કાર ચાલકે ટક્કર મારતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું। નિસા ધાનેરા રોડ ઉપર વહેલી સવારે અકસ્માતમાં 18 વર્ષીય યુવતીનું કરુણ મોત નિપજ્યું। ગલાલપુરા ગામે રહેતા મેહુલકુમાર કાંતિલાલ ઠાકોર પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને વહેલી સવારે તેઓ ઘરે હતા તે સમયે તેમની નાની બહેને અલકા ઠાકોર દૂધ લેવા માટે જઈ રહી હતી અને તે દૂધ લેવા માટે તેમના ખેતર પાસેથી પસાર થતો હાઈવે રસ્તો ક્રોસ કરીને સામે આવેલી દુકાન તરફ જઈ રહી હતી, તે સમયે ત્યાંથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ કાર ચાલકે યુવતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। ઘટનાને પગલે કાર ચાલક તરત જ કારમાંથી બહાર આવી ઇજાગ્રસ્ત યુવતીને લઈને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો હતો। બનાવને પગલે યુવતીના પરિવારજનો પણ તરત જ ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા, જ્યાં યુવતીની તબિયત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડી, જોકે પાલનપુર હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં યુવતીનું કરુણ મોત નિપજ્યું, જે અંગે મૃતકના મોટા ભાઈ મેહુલભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર ચોરાવર પેલેસ સરકારી
गोगा ना मंदिरे थी दासज जवा पगपाळा संघ प्रयाण कर्यु। दर्शन करवा पगपाळा संघे प्रयाण कर्यु हतु। सरकारे गोगा महाराज ना मंदिरे आरती कर्या बाद रथ ने तजा साथे 100 जेटा पदयात्रीओ आ पगपाळा संघ मां जोड़ा हता ने जय गोगा नाथ साथे समग्र वातावरण गूंजी उठ्यु हतु। जेमां डीजे ना ताले नाचता गाता पदा पदयात्रीओए दासज जवा माटे प्रयाण कर्यु हतु। पालनपुर नगरपालिकामां नवनिर्मित युगल लग्न नोंधणी करावा आवी पहोंच्यु। રાજસ્થાનના આપુર રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ઓવર સ્પીડ કારે રસ્તા ઉપર ચાલતા 10થી વધુ લોકોને અડફેટે લીધા, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા, જ્યારે 8 જેટલા રાહદારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત। પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી। ઓવર સ્પીડના કારણે કાર ચાલકે કાબુ ગુમાવ્યો। મળતી માહિતી અનુસાર આપુર રોડના રિકો વિસ્તારમાં કાર ચાલકે 1/2 ડઝનથી વધુ લોકોને અડફેટે લીધા। ઓવર સ્પીડ હોવાને કારણે કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। આ કાર પાટણની હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। એસડીએમ વીરા રામે ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણકારી મેળવી છે। દર્શકો આતા અત્યાર સુધીના સમાચાર, હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ 5 ચેનલ।